હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ફોર અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 10 હેરોનનું સૂત્ર. આપણે ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 ને કમ્પ્લીટ કર્યા હતા. આજના લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું, એક્ઝામ્પલ નંબર 3, ઉદાહરણ નંબર 3. એકદમ સિમ્પલ અને સરળ એક્ઝામ્પલ છે. વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો, તમને આખું જ ઉદાહરણ કમ્પ્લીટનું શીખવાડી દઈશ, એ મારી ગેરંટી છે. સો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર આપણે વાંચીએ એની રકમ. શું કીધું છે? એક ત્રિકોણ આકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ. હવે ત્રિકોણ આકાર આપણી પાસે શું છે? જમીન છે. આકૃતિ દ્વારા જ સમજીએ. આપણી પાસે કોઈ શું છે? એક ત્રિકોણ છે. ત્રિકોણની કેટલી બાજુ હોય? 3 બાજુ હોય. આપણને એ જ આપેલું છે. એક ત્રિકોણ આકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ. ત્રિકોણ આકાર જમીન, એના ટુકડા મતલબ 1, 2, 3 એના ટુકડા, એની બાજુઓની જે લંબાઈ રહી જમીનના ટુકડાની, મતલબ આપણી પાસે મોટી જમીન હશે એની અંદર ત્રિકોણ આકાર એનો ટુકડો છે, ત્રિકોણ આકાર ટુકડો આપણે બહાર કાઢી દીધો અને બાજુઓની લંબાઈ આપણને આપેલી છે 3:5:7 ના પ્રમાણમાં છે. હવે એક વાત હંમેશા યાદ રાખવાની, જ્યારે બી એવી રીતના જેમના પ્રમાણમાં આપેલી હોય, 3:5:7, 1:2:3, 15:16:17, ગમે તેટલા આપણને આપેલા હોય, તો એની સાથે હંમેશા કશુંક શું હશે? ગુણાંકની અંદર હશે. મતલબ 3:5:7 આપેલું છે તો 3 ના જોડે 5 ના જોડે અને 7 ના જોડે બધાના જોડે કશુંક શું હશે? ગુણાંકની અંદર હશે. બરાબર. આપણને આગળ કીધું છે કે તેની પરિમિતિ 300 મીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો. એકદમ સિમ્પલ દાખલો છે. આપણને 3:5:7 શું આપેલું છે? તો કે જે બાજુની માપ આપેલા છે, મતલબ ત્રિકોણ છે, ત્રિકોણની 3 બાજુઓ છે, તો આપણને એ 3 બાજુઓના જ માપ આપેલા છે. પહેલી બાજુનું માપ 3, બીજીનું 5, ત્રીજીનું 7, એવું નહીં. પહેલીનું 3 એના પ્રમાણમાં, મતલબ એની સાથે કંઈક ગુણાંકમાં છે. માત્ર માની લો કે આપણે એક્સ એની સાથે ગુણાંકમાં લઈ લઈએ. બીજી બાજુનું માપ 5, એની સાથે આપણે એક્સ ગુણાંકમાં લઈ લઈએ. ત્રીજી બાજુનું 7, તો એની સાથે એક્સ ગુણાંકમાં લઈ લઈએ. હવે જે 3x, 5x અને 7x જે થયું આપણી પાસે, એ શું થઈ ગયું? જે 3 બાજુઓ હતી એના આપણને માપ મળી ગયા. સો દાખલો સ્ટાર્ટ કરીએ. અહીં આપણને શું આપેલા છે? 3 બાજુઓના માપ આવેલા છે. 3:5:7 પ્રમાણમાં આપેલા છે. તો એ બરાબર આપણે લઈ લઈએ 3x. એ બરાબર 3x. અહીંયા મેં તમને પહેલા પણ કીધું, જેમ આપણને આપેલા હોય 3:5:7, મતલબ એની સાથે શું હશે? કશું ગુણાંકમાં હશે. કશું ગુણાંકમાં માની લીધું કે આપણે એક્સ છે, મતલબ ધારી લીધું, તો એ બરાબર આપણે લખી દીધું 3x. એવી રીતના બી બરાબર થઈ જશે 5x અને સી બરાબર આપણને મળી જશે 7x. કમ્પ્લીટ. આટલા સુધી જેટલું આપણને આપ્યું હતું એટલું લખી દીધું. હજી પણ આપણને કશું કાપ્યું છે કે તેની પરિમિતિ 300 મીટર, તો લખી દઈશું કે પરિમિતિ બરાબર 300 મીટર. કમ્પ્લીટ આટલા સુધી. હવે કીધું છે કે તેનું ક્ષેત્રફળ શોધો. હવે ક્ષેત્રફળનું આપણી પાસે સૂત્ર શું છે? તો કે વર્ગમૂળની અંદર એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. તો અહીંયા આપણને એસ શોધવો પડશે. એસ મતલબ શું કહેવાશે? અર્ધ પરિમિતિ. એસ આપણને સરળતાથી મળી જશે. પરિમિતિના ભાગ્યા 2 કરીએ એટલે આપણને શું મળી જાય? સરળતાથી અર્ધ પરિમિતિ મળી જાય. તો પહેલા નંબરની અંદર આપણે એ જ શોધી દઈએ કે અર્ધ પરિમિતિ એસ બરાબર અર્ધ પરિમિતિ જેને આપણે સેના તરીકે દર્શાવીશું, એસ બરાબર શું થશે? પરિમિતિ ભાગ્યા 2. પરિમિતિ આપણી પાસે 300, તો 300 ભાગ્યા 2 મતલબ આપણને શું મળશે? 150, 150 એકમ શબ્દ મીટર, તો લખી દઈશું મીટર. હવે આપણે કોની જરૂર પડશે? તો કે એ, બી અને સી ની કિંમત. હવે એ ની કિંમત આપણને 3x, 5x અને 7x ના પ્રમાણમાં આપેલી છે. એવી ચાલશે નહીં. આપણે શું કરવું પડશે? પહેલા એક્સ ની એક કિંમત શોધવી પડશે. એક્સ ની કિંમત મળી જાય તો આપણને સરળતાથી શું મળી જાય? એ, બી, સી ની કિંમત મળી જાય. માની લો કે આપણને એક્સ બરાબર 10 મળી જાય તો એની કિંમત શું મળે? 3x, મતલબ 3×10, તો 3×30. પછી 5×10 મતલબ 50. 7×10 મતલબ આપણને 70 મળી જાય. તો પહેલા નંબરની અંદર આપણે શું કરીએ? એક્સ ની કિંમત શોધીએ. હવે એક્સ ની કિંમત શોધવા માટે આપણને હિન્ટ કઈ આપેલી છે? તો કે પરિમિતિ બરાબર 300 મીટર. તો એ જ લખીએ કે પરિમિતિ બરાબર આપણને આપેલા છે 300. કમ્પ્લીટ. આપણને ખબર છે કે ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું થાય? તો કે એ પ્લસ બી પ્લસ સી. તો કે તેથી એ પ્લસ બી પ્લસ સી બરાબર 300. હવે આ બધું ક્યારે આવડે? કે જ્યારે તમે બેઝિક ઇન્ટ્રોડક્શન જોયું હોય. પરિમિતિનું સૂત્ર, અર્ધ પરિમિતિનું સૂત્ર, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય, એ બધું તમે બેઝિક ઇન્ટ્રોડક્શન જોયું હોય તો તમને આની અંદર સહેજ બી તકલીફ નહીં પડે. બરાબર. તો જો તમને ખબર ના પડી કે પરિમિતિ એ પ્લસ બી પ્લસ સી કેવી થાય, તો બેઝિક ઇન્ટ્રોડક્શન તમે જોઈ લેજો. બરાબર. આપણી પાસે ત્રિકોણ હોય, ત્રિકોણની 3 બાજુ હોય, એ બી સી. તમે અહીંયાથી ચાલવાનું સ્ટાર્ટ કરો. 1, 2 અને 3 જેટલું અંતર કાપો, કુલ અંતર કાપો, એને શું કહેવાય? એની પરિમિતિ કહેવાય. મતલબ તમે એ, બી અને સી એના જેટલું અંતર કાપ્યું, એ, બી, સી એના જેટલું અંતર કાપી, મતલબ એ શું કહેવાય? આપણી પરિમિતિ. તો પરિમિતિના નીચે આપણે લખીશું એ પ્લસ બી પ્લસ સી બરાબર ના 300 એમના એમ. તેથી એ ની કિંમત આપણી પાસે 3x, બી ની કિંમત આપણી પાસે 5x, સી ની કિંમત છે 7x બરાબર ના 300 એમના એમ. તેથી અહીં 3x અને 7x થશે 10x, 10 ને 5 થશે 15x. તો લખી દે તેથી 15x.
સાત ના ત્રણ દસ ને પાંચ પંદર એક્સ બરાબર ના ત્રણસો એમ ના એમ. હવે આપણે એક્સ ની કિંમત શોધવાની છે તો તેથી એક્સ ના કરતા બનાવીએ, ત્રણસો ને આપણે એમ ને એમ રાખી પંદર ના આ બાજુ જમણી બાજુ લઈ જઈશું, ગુણાકારમાં છે તો ક્યાં જશે, ભાગાકારમાં જશે, તો ત્રીસ ભાગ્યા પંદર. તો તેથી હવે ત્રણસો ભાગ્યા પંદર આપણે કરવું હોય તો આપણે શું કરવાનું, પહેલા નંબરની અંદર પંદર દૂ ત્રીસ, તો ઉપર બે વધ્યા અને એક ઝીરો વધી તો વીસ વધી ગયા આપણી પાસે, તો વીસ ગુણ્યા પંદર કરીશું તો આપણે શું મળશે, ત્રણસો પંદર દૂ ત્રીસ અને એક ઝીરો મતલબ આપણે શું મળશે, ત્રણસો. તો ત્રણસો ના છેદ કેવી રીતના ઉડે તો કે વીસ ગુણ્યા પંદર, પંદર પંદર કેન્સલ તો આપણને શું મળશે, વીસ. તો એક્સ બરાબર આપણને મળી જશે વીસ, સોરી વીસ મીટર કમ્પ્લીટ. તો તેથી આપણને એ બરાબર શું મળશે, એની કિંમત હતી આપણી પાસે ત્રણ એક્સ, એ બરાબર આપણી પાસે હતું ત્રણ એક્સ, તો બરાબર ત્રણ ગુણ્યા એક્સની જગ્યાએ આપણે મૂકીશું વીસ, તો વીસ તરી થશે સાહીઠ મીટર, એક બાજુનું માપ મળી ગયું. એ રીતના બીજી બાજુ બી આપણી પાસે કેટલી હતી, પાંચ એક્સ, તો બરાબર પાંચ એક્સની જગ્યાએ હશે વીસ, તો પાંચ દૂ થશે દસ મતલબ સો મીટર. સી બરાબર આપણી પાસે હતું સાત એક્સ, તો બરાબર સાત એક્સની જગ્યાએ મૂકીશું વીસ, તો બરાબર સાત દૂ થશે ચૌદ અને એક ઝીરો, તો ચૌદ અને એક ઝીરો એકસો ચાલીસ મીટર. હવે આપણે શું શોધવાનું છે, ત્રિકોણનું ક્ષેત્રફળ. એકદમ સર, આપણે લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ જે આપણે શોધવાનું છે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આપણી પાસે સૂત્ર શું છે, તો કે જે હેરોનું સૂત્ર રહ્યું એ જ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે, તો કે બરાબર કૌંસની અંદર વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી, ચારે ચાર કિંમતો આપણને આગળ મળી ગયેલી છે. ડાયરેક્ટ એની અંદર આપણે મૂકી દઈએ તો વર્ગમૂળની અંદર એસ આપણને આગળ કેટલી મળી હતી, અર્ધ પરિમિત, અહીંયાથી એસ બરાબર મળી ગઈ હતી એકસો પચાસ, તો મૂકી દઈશું એકસો પચાસ. પછી એસ માઇનસ એ, એસ છે એકસો પચાસ, માઇનસ એ આપણને મળ્યો આગળ સાહીઠ, તો એકસો પચાસ માઇનસ સાહીઠ. પછી એસ માઇનસ બી મતલબ એકસો પચાસ માઇનસ બી કેટલા છે, સો. અને ત્રીજા નંબરની અંદર એકસો પચાસ માઇનસ સી આપણી પાસે કેટલો છે, એકસો ને ચાલીસ, બરાબર. તો પહેલા નંબરની અંદર બધી બાદ બાકી કરી દઈએ તો બરાબર વર્ગમૂળની અંદર, અરે એકસો પચાસ ના આપણે હાલ એમને એમ રાખીએ, એકસો પચાસ માંથી સાઈઠ છે આપણી પાસે વધશે નેવું, એકસો પચાસ માંથી સો જશે આપણી પાસે વધશે પચાસ, એકસો પચાસ માંથી એકસો ચાલીસ જશે આપણી પાસે વધશે દસ. મેં તમને પહેલા પણ કીધેલું છે, જ્યારે બી આપણા વર્ગમૂળ આવશે, વર્ગમૂળની અંદર આપણી પાસે ઘણી બધી સંખ્યાઓ હશે, તો એ જે ઘણી બધી સંખ્યાનું વર્ગમૂળ કરવા માટે આપણે શું લગાવવાનું, તો કે વર્ગમૂળની અંદર આપણે એવું સેટિંગ કરવાનું કે દરેક સંખ્યા કેટલી વખત આવી જાય, બે વખત આવી જાય, મતલબ વર્ગમૂળની અંદર બે ગુણ્યા બે એવી લાવવાની. હવે વર્ગમૂળમાં બે ગુણ્યા બે હોય તો એનું વર્ગમૂળ શું થઈ જાય, બે થઈ જાય. વર્ગમૂળની અંદર આપણી પાસે ત્રીસ ગુણ્યા ત્રીસ હોય તો એનું વર્ગમૂળ શું થઈ જાય, તો કે ત્રીસ થઈ જાય. વર્ગમૂળની અંદર સો ગુણ્યા સો હોય તો એનું વર્ગમૂળ શું થઈ જાય, સો થઈ જાય, બરાબર. તો આપણે વર્ગમૂળની અંદર એવું સેટિંગ કરવાનું કે જેથી બધી સંખ્યા કેટલી વખત આવી જાય, બે વખત આવી જાય, તો કે બરાબર વર્ગમૂળની અંદર એકસો પચાસ ના આપણે કેવી રીતના લખી શકાય, તો કે પચાસ ગુણ્યા ત્રણ, તો પચાસ ગુણ્યા ત્રણ પચાસ તરી થઈ જશે એકસો પચાસ. નેવું ના કેવી રીતના લખી શકાય, તો કે ત્રીસ તરી નેવું, તો આપણે લખી દઈએ અહીંયાથી ત્રીસ તરી નેવું. પચાસ ના પણ હાલ રાખીએ એમના એમ, દસ ના પણ રાખીએ એમના એમ, તો કે બરાબર. હવે અહીંયા આપણે જોઈ શકીએ પચાસ પચાસ કેટલી વખત છે, બે વખત છે. તો મેં તમને હાલ જ કીધું કે જે સંખ્યા આપણી પાસે બે વખત હોય એનું વર્ગમૂળ શું થઈ જાય, એ સંખ્યા એક વખત, મતલબ પચાસ પચાસ વર્ગમૂળની અંદર પચાસ ગુણ્યા પચાસ તો એનું વર્ગમૂળ શું થશે, પચાસ. તો પચાસ પચાસ નું વર્ગમૂળ પચાસ એ ક્યાંય જશે, બાર આવી જશે. બીજા નંબરની અંદર આપણે જોઈ શકીએ કે ત્રણ 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 અને ત્રણ બંને કેટલી વખત છે આપણી પાસે, બે વખત છે, તો એનું વર્ગમૂળ શું થઈ જશે, એક વખત ત્રણ. તો એ જેનું વર્ગમૂળ રહ્યું ત્રણ એ પણ બહાર આવી જશે. હવે વર્ગમૂળની અંદર આપણી પાસે શું વધ્યું, તો કે ત્રીસ ગુણ્યા દસ. હું તમને બતાવું, આપણી પાસે જોઈ રહ્યો પચાસ પચાસ કટ થઈ ગયા, ત્રણ ત્રણ કટ થઈ ગયા, હવે આપણી પાસે શું વધ્યું, ત્રીસ અને દસ વધ્યા. હવે ત્રીસના આપણે શું લખી શકાય, તો કે દસ તરી ત્રીસ લખી શકાય, કમ્પ્લીટ દસ તરી ત્રીસ અને ગુણ્યા દસ એમના એમ, તો કે બરાબર પચાસ ગુણ્યા ત્રણ મતલબ થશે એકસો પચાસ, દસ દસ વર્ગમૂળની અંદર એક વખત દસ, બે વખત દસ, તો બે વખત દસ એનું વર્ગમૂળ એટલે એક વખત દસ, તો ગુણ્યા જે દસ રહે એ બાર આવી જશે. હવે દસ દસ બાર આવી ગયા, તો વર્ગમૂળની અંદર શું વધ્યું, ત્રણ, તો વર્ગમૂળમાં ત્રણ બરાબર એકસો પચાસ ગુણ્યા દસ મતલબ શું મળશે આપણને, પંદરસો, અને વર્ગમૂળમાં ત્રણ. શું શોધ્યું આપણે, ક્ષેત્રફળ. ક્ષેત્રફળનો એકમ શું હોય, મીટર સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેર. બધી કિંમતો આપણને શેની અંદર આપી હતી, મીટરની અંદર. તો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળી જશે, પંદરસો વર્ગમૂળમાં ત્રણ મીટર સ્ક્વેર. આપણું જે ઉદાહરણ નંબર ત્રણ હતું એકદમ સરળતાથી શું થઈ ગયું, અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. સ્ટેપ બાય સ્ટેપ જોયું, માત્ર આપણને એની અંદર શું આપણને પ્રોબ્લેમ થાય એવું આપેલું હતું કે ત્રણ જેમ પાંચ જેમ સાતમાં એવું પ્રમાણમાં આપેલું હતું. અને આવો દાખલો આપણને સ્વાધ્યાયની અંદર પણ આપેલું છે. એક વાત યાદ રાખવાની, જ્યારે બી પ્રમાણની અંદર આપેલું હોય મતલબ એની સાથે કંઈક ગુણાંકની અંદર હશે, અને ગુણાંક આપણા હંમેશા ધારવાનો એક્સ. તો ત્રણ એક્સ પાંચ એક્સ અને સાત એક્સ એ બી સીની કિંમત આપેલી હતી, પરિમિતિ આપેલી હોય ત્રણસો, પરિમિતિની અંદર આપણે એની નીચે કિંમત મૂકી એટલે આપણને સરળતાથી શું થઈ જાય, એક્સની કિંમત મળી જાય. એક્સની કિંમત આપણને મળી જાય એટલે આપણે શું કરવાનું, બધી કિંમત મૂકી જાય એટલે આપણને એ બી સીની કિંમત મળી જાય. પછી શું કર્યું, ત્રિકોણનું ક્ષેત્રફળ, કિંમતો મળી જાય એટલે ડાયરેક્ટ એની અંદર કિંમતો મૂકીને ગુણાકાર કરવાનો, વર્ગમૂળ કરવાનો, આપણને ડાયરેક્ટ જવાબ મળી જાય. તો આપણું ઉદાહરણ નંબર ત્રણ અહીંયા શું થઈ ગયું, સરળતાપૂર્વક કમ્પ્લીટ થઈ ગયું. આશા રાખું છું કે તમને એની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. સો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.